147 तद्धेदं तर्ह्यव्याकृतम् आसीत् तन्नाम रूपाभ्याम् एव व्याक्रियत असौ नामायम् इदं रूपः इति तदिदमपि एतर्हि नामरूपाभ्याम् एव व्याक्रियते असौ नामायम् इदं रूप इति स एष इह प्रविष्टः आनखाग्रेभ्यः यथा क्षुरः क्षुरतानेव हि तस्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये तं न पश्यन्ति अकृत्स्नो हि सः प्राणन्नेव प्राणो नाम भवति वदन् वाक् पश्यंश्चक्षुः शृण्वन् श्रोत्रम् मन्वानो मनः तानि अस्य एतानि कर्मनामानि एव सयः अतः एकैकम् उपास्ते न स वेद अकृत्स्नो ह्येषः अतः एकैकेन भवति आत्मेत्येवोपासीत अत्र ह्येते सर्व एकं भवन्ति तदेतत्पदनियमस्य सर्वस्य यदयमात्मा अनेन हि एतत् सर्वं वेद यथा हवै पदेन अनुविन्देत एवं कीर्तिं श्लोकं विन्दते य एवं वेद प्रविष्ट विषय करोड़ पत्र से 191 पाना ऊपर अष्टौ वार्तिकानि द्रष्टव्यानि आ विषय 8 वार्तिक से तथा ही टीकाकार कहे छे प्रविष्ट पदस्य अर्थम आह तो प्रविष्ट पदनो अर्थ वार्तिककार कहे छे इत्युक्त प्रतिपत्यर्थम हेतु हो एषः अभिधीयते इति न पदद्वय समानाधिकरण योक्ति ही तो स एष यः प्रविष्टः ते आ एणे अहि प्रवेश कर्यो आ शरीरादिमां तो सह अने एषः सह परोक्ष माटेनु सर्वनाम छे एषः आ नजीकनी वस्तु दर्शावतो सर्वनाम छे तो ए बन्ने एक ज वस्तु माटे वपराय कारण के बन्ने मां सामानाधिकरण्य छे आ सामानाधिकरण्य द्वारा इति एटले सामानाधिकरण्य उक्ति ही आ जे सामानाधिकरण्य छे ते उक्त एटले ऐक्यम सामानाधिकरण्य वडे जे ऐक्य कहेवामां आव्युं छे ते प्रतिपत्यर्थम एटले तन निरूप्यांश निश्चयार्थम तो इति द्वारा बन्ने पदनो सामानाधिकरण ने कह्यू उक्त थी ऐक्य कह्यू अने प्रतिपत्ति थी निश्चय निश्चयार्थम एषः अपेक्षितः हेतुः प्रविष्ट शब्देन उच्यते तो ते अने आ बन्ने वच्चे ऐक्य कहेवानुं कारण शुं छे शुं छे तमने जेथी करीने तमे कहशो કે જે પ્રવેશ કરનારો હતો તે એટલે પરમાત્મા સહ એષઃ આ જીવાત્મા તો પરમાત્મા અને જીવાત્મા બંને એક છે એવું કહેવામાં હેતુ શું છે એ પ્રવિષ્ટ શબ્દનો ઉચ્યતે તો તે અને આની વચ્ચેનો સંબંધ આ પ્રવિષ્ટ જોડી આપે છે કે તે આ કેવી રીતે બન્યો તેણે પ્રવેશ કર્યો એટલે તે જે હતો એ આ બની ગયો પરસ્ય પ્રવેશશ્ચેત પ્રવિષ્ટસ્ય જીવત્વાત
તેના તદ ઐક્યમ યુક્તમ, જો પરમાત્માએ પ્રવેશ કર્યો હોત તો પ્રવિષ્ટસ્ય જીવત્વાત, એ તો નક્કી છે કે જે અત્યારે અહીં ઉપલબ્ધ થાય છે એ જીવ છે, તો જો પરમાત્માએ પ્રવેશ કર્યો હોત, આ મોટું થશે પૂર્ણેન્દુભાઈ, પરમાત્માએ પ્રવેશ કર્યો હોત તો જેણે પ્રવેશ કરેલો આપણને મળે છે તો જીવ છે, નક્કી જ છે. અને તો એવું કહી શકાત કે પરમાત્માનું જીવાત્મા સાથે ઐક્ય છે, ન તો પરસ્ય પ્રવેશ, પણ પરમાત્માએ પ્રવેશ જ ક્યાં કર્યો છે? કેમ? તસ્ય અસંગત્વાત, કારણ કે પરમાત્મા અસંગ છે એટલે એ કોઈ જગ્યાએ પ્રવેશ કરી શકે એમ નથી. તો પ્રવેશ ના કરે તો પછી જેણે પ્રવેશ કર્યો તે અહીં અત્યારે મળતો હોત તો બંનેનો ઐક્ય થયું હોત, પણ એ તો પ્રવેશ કરવા લાયક જ નથી. તો પ્રવેશ કેવી રીતે કર્યો? તો બંનેના ઐક્યથી સામાનધિકરણ, એટલે સામાનધિકરણ નથી, ઐક્ય તમે સિદ્ધ કરો છો, એ કેવી રીતે થશે? વાર્તિકકાર કહે છે અત્ર પ્રવિષ્ટ હેતિ અનેન, અત્ર પ્રવિષ્ટ એ પદથી અહીં પહેલું વાર્તિક ક્રોડપત્ર જૂના પુસ્તક 191 પાનું ક્રોડપત્ર, એમાં નીચે પહેલું વાર્તિક આપણે જોઈએ છીએ. પ્રવિષ્ટ ઇતિ અનેન અત્ર, ટીકામાં કહે છે, ટીકા પાછળના પાના પર છે. સૃષ્ટિ કાર્યે પ્રત્યક આભાસમ યત અખંડમ તમઃ તત સંબંધાત પ્રવેશ ઇત્યર્થઃ. જે નામરૂપ સર્જાયા છે એ સર્જાયેલા નામરૂપમાં પ્રત્યક આભાસમ, પ્રત્યેગાત્માનો આભાસ જે અખંડતમ અંધકાર છે, અજ્ઞાન છે, તત સંબંધાત, તો ચૈતન્યના પ્રતિબિંબનો અજ્ઞાન, જેમ આપણે સૂર્ય હોય, સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં પડતું હોય તો અરીસો ઉપાધિ છે, અરીસામાં સૂર્ય પ્રતિબિંબ રૂપે પ્રવેશે છે, બરાબર? અરીસો પ્રતિબિંબિત કરે છે સૂર્યને, તો અરીસામાં સૂર્ય પ્રતિબિંબ રૂપે પ્રવેશે છે. એવી રીતે અજ્ઞાન ઉપાધિ છે, એટલે સાભાસ, સાભાસ અજ્ઞાનમ કહીએ, જેમ અરીસાને સાભાસ અરીસો કહીએ ને, આભાસ સહિતનો અરીસો, પ્રતિબિંબ સહિતનો અરીસો, એમ આ અજ્ઞાન સાભાસ અજ્ઞાનમ એ શબ્દથી કહેવાય છે. તો સાભાસ અજ્ઞાનમ એટલે અજ્ઞાન અરીસાની જગ્યાએ ઉપાધિ બન્યો અને ચૈતન્યનું પ્રતિબિંબ એમાં પડ્યું એટલે એ આભાસ વાળું બન્યું, બરાબર? તો અજ્ઞાન છે એ પ્રતિબિંબિત કરનારી ઉપાધિ છે, એટલે ચૈતન્ય પ્રતિબિંબના રૂપમાં અજ્ઞાનમાં પ્રવેશ કરે છે, એમાં પ્રતિબિંબિત થાય છે એટલે એમાં પ્રવેશ કરે છે. તો ચૈતન્ય પ્રતિબિંબસ્ય, ચૈતન્યના પ્રતિબિંબનો અજ્ઞાન સાથે સંબંધ થવો, આ જ પ્રવેશ છે. સૂર્યના પ્રતિબિંબનો અરીસા સાથે સંબંધ થવો એ સૂર્યનો અરીસામાં પ્રવેશ છે, બરાબર? સૂર્ય અરીસામાં પ્રવેશ અર્થાત સૂર્યના પ્રતિબિંબનો અરીસામાં અરીસા સાથે સંબંધ થયો, એમ ચૈતન્યનો અજ્ઞાનરૂપી ઉપાધિ સાથે પ્રવેશ થવો એટલે એમાં ઉપાધિ સાથેનો પ્રતિબિંબ રૂપથી પ્રવેશ થયો. પ્રતિબિંબનો અજ્ઞાન સાથે સંબંધ થવો આ જ પ્રવેશ છે. એટલે વાર્તિકકારે કહ્યું અત્ર સ્વ આભાસ એક તમઃ અન્વયાત, તો પોતાના પ્રતિબિંબ રૂપથી અજ્ઞાનમાં એણે પ્રવેશ સંબંધ કર્યો એ જ એનો પ્રવેશ છે. તત્સંબંધાત પ્રવેશ, અજ્ઞાન સાથેનો સંબંધ એ જ એનો પ્રવેશ છે. નનો તસ્ય અર્થ ન ઐક્યમ, તસ્ય અર્થ આ બધા બહુ અઘરાશ છે. જો 192 પાન ઉપર વાંચો છો, 192 પાન ઉપર સૌથી છેલ્લી કાળી લીટી છે, એના પછી ટીકા શરૂ થાય છે ક્રોડપત્રની, બરાબર? એમાં બીજી લીટી નાનો તસ્ય અર્થ, બરાબર? તસ્ય અર્થ હોય એટલે તસ્ય એટલે શું પાછું, ન તસ્ય અર્થ ન ઐક્યમ, તો તસ્ય એટલે પ્રવિષ્ટ પદસ્ય, પ્રવિષ્ટ પદસ્ય અર્થ ન ઐક્યમ, પ્રવિષ્ટ એ પદનો અર્થ ઐક્ય એવો થતો નથી. કેમ? પ્રવેશ શબ્દસ્ય અર્થાંતરે રૂઢત્વાત, આ પ્રવેશ શબ્દ છે એ તો બીજા અર્થમાં જાણીતો છે,
प्रवेश शब्द की प्रतिबिंबना अर्थ में जाणीतो नथी, प्रवेश शब्द तो बीजा अर्थ में जाणीतो छे। क्या अर्थ छे? अप्राप्ति पूर्वक प्राप्ते हे। आ घड़ानी अंदर पानी ना होय पहला अने पछी पानी अंदर भराय तो पानी नो घड़ा में प्रवेश थयो कहेवाय। अप्राप्ति पूर्वक प्राप्ते हे, पहला प्राप्ति नहोती पछी प्राप्ति थई तो प्रवेश थयो एम कहेवाय। प्रवेश शब्द आमा रूढ़ छे, आमा वपराय छे। तमे अत्यारे एम कहो छो के प्रतिबिंबना रूप में अज्ञान साथे संबंध थयो ए प्रवेश थई गयो, तो प्रवेश के आवी वस्तु नथी कहेता। प्रवेश तो पहला ज्यां नहोता त्यां पहोंच्या एने कहे छे। एटले टीकाकार कहे छे ननो प्रविष्ट शब्द पदस्य अर्थ न ऐक्यम, एनो अर्थ ऐक्य एवो थतो नथी। केम? अर्थांतरे प्रवेश पदस्य पदस्य रूढ़त्वात्, प्रवेश शब्द छे ए अर्थांतरे एटले के बीजा अर्थमां रूढ़ प्रचलित छे। इति आशंक्य आह एवी शंका करीने वार्तिककार कहे छे। आगलो पानो 191 पानो एना ऊपर बीजू वार्तिक, नीचेनी काळी लीटी पछी बीजी लीटीमां स्वात्मा भासत प्रवेश यः प्रत्यंग मोह निबंधनः तज्जेषु अपि सह एव स्यात् मरुत बुद्ध्यादि रूपेषु। तो यः प्रत्यंग मोह निबंधनः स्वात्मा भास प्रवेश, जे आ बंद करिए पूर्णेन्दुभाई बारी, यह प्रत्यंग मोह निबंधन स्वात्मा भास प्रवेश, प्रत्येक आत्माना स्वरूपना अज्ञान निबंधन एमांथी जन्मेलो, प्रत्येक आत्माना अज्ञानमांथी जन्मेलो जे स्वात्म आभास प्रवेश, तो आत्मानो जे आभास रूपथी प्रवेश छे। तज्जेषु अपि, तत् एटले मोह, प्रत्यंग मोह निबंधन ए मोहने माटे तत् वापर्यो। तत् तज्ज एटले तत्कार्य, तज्जेषु तत्कार्येषु, तत् एटले मोह, ए मोह कार्येषु अपि प्रत्यग आत्माना अज्ञान के विपरीत ज्ञान माथी जन्मेलो आत्मानो आभास रूपथी जे प्रवेश छे ते तज्जेषु अपि एटले अज्ञानना कार्योमां पण सह एव स्यात्, एटले सह एव प्रवेश स्यात्। आज प्रवेश आत्मानो आभास रूपथी जे प्रवेश अविद्यामां थयो ए अविद्याना कार्योमां पण एज प्रवेश छे, जेवो आभास रूपथी संबंध थयो तेवो। मरुत बुद्ध्यादि रूपेषु, मरुत नो प्राण छे, बुद्ध्यादि नो अंतःकरण छे। एक एक शब्द अघरो छे समझवानो। मरुत बुद्ध्यादि रूपेषु એટલે પ્રાણ બુદ્ધિ વગેરેમાં તે અજ્ઞાનના કાર્યો થયા ને, પછી અજ્ઞાનમાંથી પંચીકરણ થતા એટલે પાંચ તત્વો જન્મ્યા, પછી પંચીકરણ થયું, પછી આ બધા બનતા થયા સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર, તો આ બધામાં ચૈતન્યનો પ્રવેશ આ પ્રકારનો જ છે કે પ્રતિબિંબ સાથેનો સંબંધ થતો ગયો થતો ગયો થતો ગયો, તો પહેલા અજ્ઞાન જોડે સંબંધ થયો, પછી અજ્ઞાનના કાર્ય જોડે પણ સંબંધ થતો ગયો। ટીકામાં 192 પાન ઉપર બીજી લીટીમાં યોહી પ્રત્યંગ મોહકૃત, આ યહ અને મોહકૃત એના નામ પ્રવેશ એવું સમજી લેવાનું। યહ પ્રત્યંગ મોહકૃત પ્રવેશ, બરાબર, પ્રત્યેક આત્માના મોહ એટલે અવિદ્યા કે અજ્ઞાન એનાથી જન્મતો જે પ્રવેશ છે। અહીં મારી પાસે એક પાદનો જ છે, આમાં એક અદાશ્યાની ટીકા હશે વાર્તિકમાં, એટલે અહીં શું હોય છે વાર્તિક અને એની ટીકા સાથે કેટલાક કોટ કરે છે, પણ કેટલીક ટીકા પૂરી નથી આપતા એટલે ક્યાંક એમને જરૂર ના જાણી હોય તો અમુક જ વાક્ય લખે, બાકીના ના લખે। નીચે મારામાં લખેલું છે પ્રત્યંગ મોહ પરસ્ય ઉપાધિ, જે અરીસો સૂર્યની ઉપાધિ છે, એમ પ્રત્યેક આત્માનો મોહ કે અવિદ્યા છે એ પરમાત્માની ઉપાધિ છે। સો પ્રત્યંગ મોહ પરસ્ય ઉપાધિ, પ્રત્યગાત્માની અવિદ્યા છે એ પરમાત્માની ઉપાધિ છે। મરુત એટલે કે પ્રાણ સૂત્ર ઉપાધિ, આ પ્રાણ છે એ સૂત્ર એટલે હિરણ્યગર્ભની ઉપાધિ છે। બુદ્ધિ અંતઃકરણમ હિરણ્યગર્ભ ઉપાધિ, બુદ્ધિ કે અંતઃકરણ છે એ હિરણ્યગર્ભની ઉપાધિ છે।
ચક્ષુ શબ્દેન સર્વાણી ઇન્દ્રિયાણી લક્ષ્યંતે. આ બધા શબ્દો આવવાના, ચાલો આવશે ત્યારે જોઈશું, એવું કરીએ. આ શબ્દ આવશે ને ત્યારે જોઈશું. યો હિ ટીકામાં 192 પાન ઉપર ટીકાની બીજી લીટીમાં, યો હિ પ્રત્યંગ મોહકૃત પ્રવેશ તસ્મિન મોહે પ્રત્યગાભાસાખ્ય પ્રવેશ. તો આ જે મોહ છે, તસ્મિન મોહે પ્રત્યક આભાસાખ્ય પ્રવેશ, પ્રત્યેક આત્માનો આભાસ પડવો અવિદ્યામાં, એ જ પ્રવેશ છે. સહ એવ પ્રવેશ પ્રત્યક અજ્ઞાનજન્યુ અપી સર્વ ઉપાધિષુ પ્રવેશ. આ જ પ્રવેશ, એટલે આત્માએ અવિદ્યામાં આભાસરૂપથી પ્રવેશ કર્યો, એ જ પછી અવિદ્યાના કાર્યોમાં પણ પ્રવેશના રૂપમાં ચાલુ રહ્યો. પ્રત્યેક અજ્ઞાનજન્યુ કાર્યુ અપી સર્વ ઉપાધિષુ પ્રવેશ પ્રવેશાંતરસ્ય અપરિચ્છિન્ને પરસ્મિન અયોગાત. પ્રવેશાંતર એટલે કે બીજો જે પ્રવેશ તમે કયો, કયો પ્રવેશ કયો? અપ્રાપ્તિપૂર્વક પ્રાપ્તિ, પહેલા પ્રાપ્તિ નહોતી અને પછી પ્રાપ્તિ થઈ, એ જાતનો પ્રવેશ છે. એ પરમાત્મા જે અપરિચ્છિન્ન છે એની બાબતમાં શક્ય નથી. જો મર્યાદિત વસ્તુ હોય તો અહીં છે અને અહીં નથી, અહીંથી ત્યાં જઈને પ્રવેશ કરે. જે અપરિચ્છિન્ન કે અનંત છે એ તો ક્યાંય નથી, એવું છે જ નહીં. એટલે પહેલા નહોતું ને પછી ગયું એવો પ્રવેશ એમાં કેવી રીતે બને? એટલા માટે એવો પ્રવેશ પરમાત્મામાં શક્ય નથી. એટલે પરમાત્માનો પ્રવેશ તો આવો જાણે કે અંદર ગયો પ્રતિબિંબ રૂપથી એવો જ થઈ શકે. નચ આભાસસ્ય આભાસિન અન્યત્ર સત્વમ. હવે આભાસ એટલે પ્રતિબિંબ, આભાસી એટલે અરીસો. તો અરીસો ને પ્રતિબિંબ, અરીસો અહીં હોય અને પ્રતિબિંબ ત્યાં હોય એવું ના બને. આભાસ અને આભાસી બંને સાથે જ હોય. નચ આભાસસ્ય આભાસીન અન્યત્ર સત્વમ. આભાસ છે એ આભાસી ઉપાધિ કરતા અન્યત્ર હોય એવું બનતું નથી. એથી ઐક્ય પ્રવિષ્ટ શબ્દ પર્યવસ્યતિ. એટલે સહ અને એષ કેવી રીતે એક થયા? તો કે છે કે પ્રવેશ થવો એટલે શું થયું? ચૈતન્યનો પ્રતિબિંબ રૂપથી અવિદ્યા કે ઉપાધિ સાથે સંબંધ થયો, બરાબર? આ સંબંધ થયો એટલે પ્રતિબિંબ અને અને ઉપાધિ, એટલે આભાસ અને આભાસી એનો સંબંધ થયો. આભાસ છે એ તો ચૈતન્ય પોતે જ છે, બરાબર? અને આભાસી અને આભાસ એ બંને અલગ અલગ હોય કે આભાસી ત્યાં હોય અને આભાસ અહીં હોય? એવું નથી. તો ના છૂટકે તમારે બંનેનું ઐક્ય કહેવું જ પડશે. પ્રતિબિંબ અને અરીસાની વચ્ચે સંબંધ કયો? બંનેનું ઐક્ય છે. એટલા માટે સહ અને એષ એ પ્રવિષ્ટ શબ્દથી ઐક્ય એવું અમે કહીએ છીએ. જો આની અંદર પાણીએ પ્રવેશ કર્યો તો ઐક્ય ના થાત. આમાં પાણીએ પ્રવેશ કર્યો હોત તો ઐક્ય ના થાત, પાણી બીજે પણ છે. જ્યારે આમાં એવું થાય છે કે પ્રતિબિંબ રૂપથી એ ઉપાધિમાં પ્રતિબિંબિત થાય છે, સંયોગ કરે છે, અને આભાસ અને આભાસી અલગ અલગ નથી હોતા, માટે બંનેનું ઐક્ય છે. એટલે પ્રવિષ્ટ શબ્દથી આવું ઐક્ય સિદ્ધ થાય છે. એ પ્રવિષ્ટ શબ્દનો અર્થ શબ્દાર્થ ઐક્ય નથી, પણ પર્યવસ્યતિ એનો અર્થ અહીં શો કાઢવો પડશે? બીજો કોઈ અર્થ થશે નહીં. એટલા માટે આ સંજોગોમાં પ્રવિષ્ટ પદનો અર્થ ઐક્ય એવો કરવાનો થશે. પછીના વાર્તિકમાં કહે છે, મરુત બુદ્ધ્યાદિ રૂપીશુ ઇતિ પ્રવેશ અધિકરણાની ઉક્તાની. તો ચૈતન્ય પ્રવેશ કર્યો, પહેલો તો અવિદ્યામાં કર્યો, પછી અવિદ્યાના કાર્યોમાં કર્યો. અવિદ્યાના કાર્યો એટલે પ્રાણ અને બુદ્ધિ અંતઃકરણ વગેરે. તે વાર્તિકકાર મહારાજનું માનવું છે કે સૌથી પહેલી જરૂર મનથી પણ પહેલા પ્રાણનું સર્જન થવું જોઈએ. એ ક્રિયાશક્તિ ઉત્પન્ન થાય, પછી મનમાં સંકલ્પ જન્મે, પછી આગળનું સર્જન થાય. એટલે સૌથી પહેલું સર્જન ક્રિયાશક્તિનું એટલે કે પ્રાણનું, એટલે સમષ્ટિ પ્રાણનું સર્જન સૌથી પહેલા થાય એવો વાર્તિકકારનો મત છે. એટલે સૌથી અને હિરણ્યગર્ભ અને સૂત્ર બંને એક જ વસ્તુના નામ છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપરીત ચૈતન્ય, અને હિરણ્યગર્ભમાં ઈચ્છાશક્તિ એટલે સમષ્ટિ ઈચ્છાશક્તિ, સમષ્ટિ ક્રિયાશક્તિ, સમષ્ટિ જ્ઞાન શક્તિ, આ ત્રણે એનામાં જોવામાં આવે છે. ત્રણમાંથી જ્યારે
પ્રાણ શક્તિને મુખ્ય રીતે જોઈએ. હિરણ્યગર્ભ જેમ એક સ્ત્રી છે, એ સ્ત્રીને જ્યારે બાળકને સંભાળનારી એ પાસું મુખ્ય જોઈએ તો એને માતા કહીએ, અને પતિની સેવા કરનારી કહીએ તો એને પત્ની કહીએ. બરાબર, એક જ વ્યક્તિ છે. એમ આ જે હિરણ્યગર્ભ છે એને જ્યારે આપણે પ્રાણ કે ક્રિયાશક્તિની મુખ્યતાથી જોઈએ ત્યારે એને સૂત્ર કહેવામાં આવે છે. એ હિરણ્યગર્ભ જ્યારે ઈચ્છાશક્તિ કે જ્ઞાન શક્તિના પાસાથી એના મહત્વથી જોઈએ ત્યારે નામ હિરણ્યગર્ભ એવું કહેવામાં આવે છે. બંને એક જ છે. ટીકાકાર કહે છે, મરુદ બુદ્ધ્યાદિ રૂપી શ્રીતિ પ્રવેશ અધિકરણાની ઉક્તાની. મરુદ એટલે પ્રાણ, બુદ્ધિ એટલે અંતઃકરણ. તો પ્રાણ અને અંતઃકરણ રૂપ પ્રવેશના અધિકરણો એટલે પ્રવેશની સપાટીઓ, પ્રવેશના સ્થાનો, એટલે કે જેમાં એનું પ્રતિબિંબ પડે છે તે. એટલે પેલા અવિદ્યામાં પ્રતિબિંબ પડ્યું, અવિદ્યામાંથી પ્રાણમાં પડ્યું, પ્રાણમાંથી અંતઃકરણમાં પડ્યું, આમ એના એના પ્રવેશ થતા ગયા. સો મરુદ બુદ્ધ્યાદિ રૂપે, એટલે આગલા વાર્તિકમાં મરુદ બુદ્ધ્યાદિ રૂપે શબ્દો વપરાયા હતા. જો આગળનો વાર્તિક જુઓ તો સાતમા ભાસ પ્રવેશ પ્રત્યંગ બોધ નિબંધન. તો પ્રત્યેગાત્માના મોહમાંથી જન્મેલો જે આત્મ પ્રવેશ છે તે તજ્જેષુ અપી, એ અવિદ્યાના કાર્યોમાં પણ સહ એવો પ્રવેશ, એ જ પ્રવેશ થાય છે. મરુદ બુદ્ધ્યાદિ રૂપીશુ, એટલે મરુદ બુદ્ધ્યાદિ રૂપીશુ તજ્જેષુ અપી એવું થશે. તજ્જેષુ અપી એટલે તત્કાર્યેશુ, મરુદ બુદ્ધ્યાદિ રૂપીશુ અપી એટલે પ્રાણ અંતઃકરણ વગેરે જે અવિદ્યાના કાર્યોમાં છે એમાં પણ આ જ પ્રવેશ છે. એ વાર્તિક ટીકાકારે સમજાવ્યું. હવે પછીના વાર્તિકમાં એણે કહ્યું મરુદ બુદ્ધ્યાદિ રૂપેશુ પ્રવેશ અધિકરણાની ઉપીતિ, એટલે મરુદ બુદ્ધ્યાદિ રૂપેશુ એમ કહીને પ્રવેશના અધિકરણો, પ્રવેશની ઉપાધિઓ, ધ રિફ્લેક્ટિંગ મીડિયા એ કહેવામાં આવ્યા. તેષામ સ્વરૂપમ આહ, એમનું સ્વરૂપ શું છે, એટલે કે પછીની જે ઉપાધિઓમાં પ્રવેશ કર્યો એ ઉપાધિઓના સ્વરૂપ કયા છે. તો વાર્તિકકાર કહે છે, પયઃ અંભોવત સૂત્રરૂપમ ક્રિયા વિજ્ઞાન શક્તિમત. પયસ એટલે દૂધ, અંભસ એટલે પાણી. તો દૂધ અને પાણી જેવી રીતે ભેગા ભેગા થઈ ગયા હોય એવી રીતે ક્રિયા વિજ્ઞાન શક્તિમાન મત સૂત્રરૂપમ, એ સૂત્રનું રૂપ છે. ટીકાકાર સમજાવે છે પાછળ, વ્યતિકિરણ ક્ષીર નિરવત. વ્યતિકિરણ એટલે મિક્સ્ડ અથવા બ્લેન્ડેડ, એટલે પરસ્પર તીવ્ર રીતે ભેગા થઈ ગયા હોય એવા ક્ષીર અને નીર, એ દૂધ અને પાણી વગેરેની જેમ માયોપાધિ કારણ નાના રૂપમ. માયા ઉપાધિ કારણ એટલે માયારૂપી ઉપાધિ જેનું કારણ છે માયામાં સત્વર તમસ અને રજસ, આ ત્રણ ગુણો છે એ પરસ્પર ભેગા થયેલા છે. ત્રિગુણાત્મિકા માયા અસ્તિ, માયા ત્રણ ગુણોવાળી છે. જેમ દૂધ અને પાણી ભેગા ભેગા થઈ ગયા હોય એમ ત્રણ ગુણોવાળી માયા એ પણ જાણે કે આવી ભેગી થઈ ગયેલી છે. માયા ઉપાધિ કારણમ નાના રૂપમ, માયારૂપી ઉપાધિ જેનું કારણ છે જે અનેક રૂપવાળો છે, તસ્ય સર્વ કાર્યાત્મકત્વ. તસ્ય એટલે માયોપાધિ, તો આ માયારૂપી ઉપાધિ છે એ બધા કાર્યોનું કારણ છે, એટલે કે માયામાંથી વધુ ઉત્પન્ન થાય છે. તસ્માદ ઉત્પન્નમ સૂત્રમ, એટલે માયામાંથી સૂત્ર કે હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ. એ કેવું છે, અપંચીકૃત ભૂતાત્મકમ, પાંચ ભૂત આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી હજુ પંચીકરણ પામ્યા નથી એવું આ હિરણ્ય સૂત્રનું શરીર છે. ક્રિયાપ્રધાન જ્ઞાન ઉપસર્જન શક્તિયુક્તમ ઇતિ અર્થ. ક્રિયાશક્તિ જેમાં પ્રધાન છે અને જ્ઞાન શક્તિ ઇચ્છાશક્તિ જેમાં ઉપસર્જન એટલે કે ગૌણ છે, આવું આ સૂત્ર છે. સૌથી પહેલા અવિદ્યામાંથી ઉત્પત્તિ થઈ, આ સૂત્રની એટલે કે ક્રિયાશક્તિની ઉત્પત્તિ સૌથી પહેલા થઈ. પછી આગળ કારણસ્ય અવાંતર વિશેષમ આહ. કારણ કોણ છે, પેલી માયા ઉપાધિ, માયા કારણ છે, માયામાંથી સૂત્રની ઉત્પત્તિ થઈ. તો હવે આ કારણ અને કાર્ય, માયા અને સૂત્ર એની વચ્ચે તફાવત કયો છે, અવાંતર કે ગૌણ તફાવત,
એ કહે છે કર્તૃસ્થ વાર્તિકમાં કયો કર્તૃસ્થ ભાવકમ સ્થાસનો ચલમ કર્મસ્થ ભાવકમ. તો કર્તા સ્વરૂપમાં છે એ સ્થાસનો એટલે સ્થિર છે, અચળ છે. જયારે કર્મ ચલ છે, કર્મ સ્વભાવ છે એ ચલ છે. ટીકાકાર કહે છે કર્તૃરૂપેણ જનકત્વેન સ્થિતમ યત સ્વરૂપમ સૂત્ર કારણમ તત ઉદ્ભવ નિમિત્તમ સ્થાસનો. તો આ સૂત્રની ઉત્પત્તિ થઈ, સૂત્રના કરતા એટલે કે સૂત્રના જનક રૂપથી એને જન્મ આપનારના રૂપથી જે સ્થિત છે સ્વરૂપ, જે સૂત્રનું કારણ છે એટલે કે સૂત્રના ઉદ્ભવનું જે નિમિત્ત છે એ સ્થાસનું એટલે કે અવિચલ છે. ટૂંકમાં માયા છે એ અવિચલ છે. કેમ? અનાદિત્વાદ અનાદિ કારણથી ચાલતી આવી છે. માયા અનાદિ છે એટલે એ અવિચલ છે, સ્થાસનો સ્થિર છે, એ સૂત્રનો ઉદ્ભવનું સ્થાન છે, ઉદ્ભવનું નિમિત્ત છે. જયારે કાર્યસ્ય સૂત્રસ્ય અવાંતર વિશેષમ આહ, આજે સૂત્ર જે કાર્ય છે માયા જન્મ આપનાર છે, સૂત્ર જન્મ પામનાર છે. માયા કારણ છે, સૂત્ર કાર્ય છે. માયા જેમ છે તેમ છે, એમાં તફા ફેરફાર થતો નથી. અવિચલ છે કારણ કે અનાદિ છે, જન્મ મરણ વગરની છે. અવિચલ નો એવો કર્યો અનાદિ છે એટલે જન્મ મરણ વગરની છે. જયારે સૂત્ર છે એ જન્મ મરણ વાળો છે, એ અર્થમાં ચલ છે. સૂત્રસ્ય એટલે કારણમાં સ્પંદન થાય ત્યારે કાર્ય બને, એટલે અભિવ્યક્તિ કે અનભિવ્યક્તિ, જન્મ કે મરણ એ કાર્યમાં છે, કારણમાં નથી, માયામાં નથી. જુદ્ધાવી મૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષરે વચ ક્ષરસ સર્વાણી ભૂતાની કોટસ્થ અક્ષર ઉચ્યતે. ત્યાં કોટસ્થ અને અક્ષર શબ્દો માયા માટે વપરાયા છે. અને માયા રિલેટિવલી એટલે મુખ્ય અર્થમાં તો ચૈતન્યને કોટસ્થ અક્ષર કહે છે, છતાં સાપેક્ષ રીતે માયાને પણ કોટસ્થ અક્ષર એવી ત્યાં કહેવામાં આવી છે. એટલે માયા છે એ સ્થાસનો છે, સ્થિર છે, અવિચલ છે. જયારે કાર્ય છે સૂત્ર, કર્મ કાર્યસ્ય સૂત્રસ્ય અવાંતર વિશેષણ આહ, એ ચલ છે. એટલે કર્મરૂપેણ જન્યત્વેન સ્થિતમ યત કાર્યરૂપમ સૂત્રમ. આ સૂત્ર છે એ જન્મ પામનાર છે. માયા જન્મ આપનાર જનક છે, સૂત્ર જન્મ પામનાર જન્ય છે. માયા કારણ છે, સૂત્ર કાર્ય છે. તો માયામાંથી સૂત્રની એટલે કે હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થાય છે અને લય થાય છે, એના જન્મ મરણ છે. જન્યત્વેન સ્થિતમ કાર્યરૂપમ સૂત્રમ યત તચ્ચલમ આદિ અંતવદ ઇતિ અર્થઃ. આ સૂત્ર છે એના જન્મ ને મરણ આદિ અને અંત છે, એટલે ચલ છે. એટલે માયામાંથી સૂત્રની ઉત્પત્તિ પહેલા થઈ. સૂત્ર એટલે અહીં ક્રિયાશક્તિ જેવા પ્રધાન છે, જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ગૌણ છે. એટલે કે પ્રાણ, તો પ્રાણ દ્વારા જે ક્રિયાશક્તિ છે, કારણ કે શક્તિ પ્રાણની છે, તો પ્રાણ એટલે ક્રિયાશક્તિની ઉત્પત્તિ એટલે કે સૂત્રની ઉત્પત્તિ માયામાંથી સૌથી પહેલી થઈ. હવે એમાંથી હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ કહેશે. ક્રિયા ઉપસર્જન જ્ઞાન શક્તિક હિરણ્ય ગર્ભસ્ય પરસ્માત ઉત્પત્તિ અનુવદન. તો હવે હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હિરણ્ય ગર્ભ કેવો છે? ક્રિયા ઉપસર્જન એટલે ક્રિયા જેમાં ગૌણ છે, ઉપસર્જન એટલે ગૌણ, ક્રિયા જેમાં ગૌણ છે અને જ્ઞાન અને ઈચ્છા શક્તિ મુખ્ય છે. આવો જે હિરણ્ય ગર્ભ છે એનો પરસ્માત પરમાત્મામાંથી ઉત્પત્તિનું કથન કરતા હિરણ્ય ગર્ભસ્ય અવાંતરમ સ્વરૂપમ આહ, હિરણ્ય ગર્ભનું જે સ્વરૂપ છે એ બતાવે છે વાર્તિકકાર. એટલે કેવી રીતે ચૈતન્યનો પ્રવેશ બધે થતો ગયો અને કેવી રીતે આખા જગતનું સર્જન થયું એ સર્જનની પ્રક્રિયા બતાવે છે. કે પહેલા તો ચૈતન્ય હતું, ચૈતન્ય અવિદ્યામાં પ્રતિબિંબિત થયું, પ્રતિબિંબિત થતા મેણે માની લીધું કે વાંચું. પ્રતિબિંબિત થયું ત્યાં સુધી વાંધો નહોતો, પણ જો પ્રતિબિંબ પડ્યું એટલે એને એવું લાગવા માંડ્યું કે હું આ જ ઉપાધિ પક્ષપાતી છે. એને જોયું ઉપાધિની સામે અને ઉપાધિની સામે જે નિર્ણય કર્યો તો આટલો જ થઈ ગયો છે. બસ એ થઈ ગયો એટલે એને હવે મોટા થવું પડે, કારણ કે નાનો થઈ ગયો છે. મોટો થવા માટે શક્તિ જોઈએ, એટલે પહેલા પ્રાણનું સર્જન થયું. શક્તિ આવી પછી વિચાર કરવાનો મોટા થઈશું કેવી રીતે, એટલે મનની જરૂર પડે, સંકલ્પ કર્યો.
પછી એને એના દ્વારા ભોગ ભોગવવા પડે તો એના માટે ઇન્દ્રિયની જરૂર પડી. પછી ઇન્દ્રિયને રાખવા માટે શરીરની જરૂર પડી. એટલે ઇન્દ્રિયનું સર્જન થયું, શરીરનું સર્જન થયું, આમ ક્રમશઃ ચાલતું થયું. બરાબર એની આ પ્રક્રિયા બતાવે છે. થોડી હા તો વાર્તિકકાર કહે છે બુદ્ધ્યાત્મનઃ અભિનિવૃત્તિ વ્યવસાયાત્મનઃ તતઃ. તતઃ એટલે સૂત્રમાંથી. તો સૂત્રનું સર્જન થઈ ગયું. હવે સૂત્રમાંથી શું થયું? વ્યવસાયાત્મનઃ બુદ્ધ્યાત્મનઃ અભિનિવૃત્તિ. વ્યવસાયાત્મનઃ એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિનું લક્ષણ છે નિશ્ચય ઉપર આવવું. તે તો વ્યવસાયાત્મનઃ બુદ્ધ્યાત્મનઃ વ્યવસાય કે નિશ્ચય કરવો જેનું લક્ષણ છે એવો બુદ્ધિ આત્મા એટલે કે બુદ્ધિ જેમાં મુખ્ય છે એની અભિનિવૃત્તિ એનું સર્જન પછી સૂત્રમાંથી થયું. એનું નામ શું છે? યમ પ્રાહુ હિરણ્ય ગર્ભમ, જેને વિદ્વાનો હિરણ્ય ગર્ભ એવા નામથી ઓળખે છે. ઉપાદાનમ જગદ્ધ્યામ. ટીકાકાર સમજાવે છે તમે વિશિનષ્ટિ. આ બુદ્ધ્યાત્મનઃ એનું સ્વરૂપ શું છે? સ્પષ્ટતા કરતા કહ્યું વ્યવસાયાત્મનઃ નિશ્ચય કરવો જેનું સ્વરૂપ છે એવી બુદ્ધિનું સર્જન થયું. સૂત્રમ વ્યાવર્તયતિ, તો સૂત્રનું સર્જન થયું. તો કે છે ના, સૂત્રનું નથી થયું તતઃ, એટલે આ સૂત્રમાંથી સર્જન થયું. તો કે સૂત્રમાંથી નથી થયું, અજ્ઞાતા પરસ્માદિત્ય અર્થ. એટલે સોનામાંથી પહેલા સોનાની લગડીમાંથી સોનાના સળિયાનું સર્જન થયું, સળિયામાંથી તારનું સર્જન થયું. તો સળિયામાંથી તાર બન્યો, સોનામાંથી બન્યો. એટલે સળિયામાંથી નથી બન્યો, સોનામાંથી જ તાર બન્યો. સોનું સળિયો બન્યો, સોનું તાર બન્યો, સોનું કટકા બન્યો, સોનું કડિયો બન્યો, સોનું માળા બન્યો. બરાબર છે? એટલે સોનું સર્વ જગ્યાએ પસાર થઈ રહ્યું છે. જે છે તે સોનું છે એમ અજ્ઞાત પરમાત્મામાંથી સૂત્રનું સર્જન થયું. પછી હિરણ્ય ગર્ભનું સર્જન સૂત્રમાંથી થયું કે ના, અજ્ઞાત પરમાત્મામાંથી જ થયું. એટલે પરમાત્મા જ સૂત્ર બની ગયો, પરમાત્મા જ હિરણ્ય ગર્ભ બન્યો. એટલા માટે ટીકાકારે કહ્યું અજ્ઞાનની ઉપાધિ વાળો પરમાત્મા. બરાબર, માયામાં પ્રતિબિંબિત થયેલો પરમાત્મા. એટલે સૂત્રમ વ્યાવર્તય હતી, તો સૂત્રમાંથી સર્જન થયું એનું વ્યાવર્તન એક્સક્લુઝન કરતા કહે છે કે ના, અજ્ઞાત પરમાત્મામાંથી થયું, સૂત્રમાંથી નથી થયું. તતઃ બુદ્ધ્યાત્મ ઉત્પત્તો અપી હિરણ્ય ગર્ભસ્ય કેમ આયાતમ. ભાઈ બુદ્ધ્યાત્માની એટલે કે બુદ્ધિ જેનો આત્મા છે એટલે અંતઃકરણની ઉત્પત્તિ થઈ, એમાં હિરણ્ય ગર્ભને શું? તો કે એનું જ નામ હિરણ્ય ગર્ભ છે. બરાબર, પહેલા કોઈક અંતઃકરણની ઉત્પત્તિ થઈ, અંતઃકરણની ઉત્પત્તિમાં હિરણ્ય ગર્ભને શું? તો કે એનું જ નામ હિરણ્ય ગર્ભ વિદ્વાનો કહે છે. તો તમે ક્યાંથી લઈ આવ્યા? તત્ર શ્રુતિ સ્મૃતિ પ્રમાણ હતી. શ્રુતિ સ્મૃતિના પ્રમાણથી કહે છે પ્રાહો, આવું શ્રુતિ સ્મૃતિઓમાં કહેવામાં આવ્યું છે. તસ્મિન્નેવ કાર્યલિંગક અનુમાનમ સૂચયતી, એના વિષયમાં જ કાર્યલિંગક અનુમાન સૂચવે છે. ઉપાદાનમ ઇતિ વાર્તિકકારે કહ્યું ઉપાદાનમ જગદ્ધ્યામ. આ જગદ્ધ્યામ એટલે કે વ્યષ્ટિ બુદ્ધિઓનું એ ઉપાદાન કારણ છે. જગતમાં જેટલા જીવો છે તે બધાની જે બુદ્ધિ છે એ બધાનું આ સમષ્ટિ બુદ્ધિ કે હિરણ્ય ગર્ભ ઉપાદાન છે. ટીકામાં કહે છે હા, કાર્યલિંગક અનુમાનમાં આવું છે વ્યષ્ટિ બુદ્ધયઃ સકારણકાઃ કાર્યત્વાત ઘટવત. એ આપણામાં નથી આપ્યું. કાર્યલિંગક અનુમાનમ, કાર્ય જેનું લિંગ છે એવું અનુમાન. કયું અનુમાન છે? વ્યષ્ટિ બુદ્ધયઃ સકારણકાઃ, દરેકે દરેક વ્યક્તિની જે બુદ્ધિ છે એનું કઈ કારણ હોવું જોઈએ. કેમ? કાર્યત્વાત, કારણ કે કાર્ય છે. ઘટવત, તો ઘડો કાર્ય છે માટે એનું કોઈ કારણ હોવું જોઈએ. માટે તો વ્યષ્ટિ બુદ્ધિઓ છે દરેક વ્યક્તિની, દરેક જીવની, એ પણ કારણવાળી હોવી જોઈએ કારણ કે કાર્ય છે. બરાબર, આ અનુમાન છે. વિરાજ સ્વરૂપમ આહ, હવે સ્થૂળ શરીરની ઉત્પત્તિ થઈ, એનું સ્વરૂપ શું છે એ વાર્તિકકાર કહે છે. વૈરાજમ સ્થાનમ આસાધ્ય ક્ષ્માદિ દેશ વિભાગવાન દેવતાકરણ દેવ એષ એવ વિરાટ ઇતિ ઉચ્યતે. તો હવે વિરાટનું સ્થાન પ્રાપ્ત કરીને ક્ષ્મા એટલે પૃથ્વી,
તો પૃથ્વી વગેરે એટલે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ પાંચ તત્વ એ પ્રકારે દેશ વિભાગવાન આ વિભાગ કર્યા અને પછી દેવતાઓ રૂપી જેના કરણ ઇન્દ્રિયો છે એટલે આ એક દેવ એ બન્યો એટલે માયા ઉપાધિ વાળા ચૈતન્યમાંથી પહેલા સૂત્રનું સર્જન થયું પછી એમાંથી સૂત્રમાંથી નહીં ચૈતન્યમાંથી કે પરમાત્માથી હિરણ્યગર્ભનું સર્જન થયું પછી પરમાત્મામાંથી વિરાટનું સર્જન થયું એટલે કે પરમાત્મા વિરાટ એટલે સ્થૂળ શરીર પંચીકરણ પામેલા પાંચ ભૂતોનો વાળી ઉપાધિ વાળો એ બની ગયો એટલે વિરાટનું સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારે પછી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સ્થૂળ થયા એટલે વિભાગો પડ્યા સૂક્ષ્મમાં વિભાગ ન હતા સ્થૂળ થયા એટલે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સ્પષ્ટ વિભાગો થયા અને પછી એનું ઇન્દ્રિયોની જરૂર પડી તો ઇન્દ્રિયો શું થયું દેવતા કરણ હા બધા દેવતાઓ એના કરણ થઈ ગયા કરણ ઇન્દ્રિયો એવા જે દેવ છે એમના વિરાટ એવું પડ્યું ટીકામાં કહે છે પરાત્મા એવ સૂત્રાદિ હેતુ આ પરમાત્મા છે એ જ સૂત્ર વગેરેનું કારણ છે એ માયાવી છે અને સૂક્ષ્મ છે માયાવાળો છે માયાવી એટલે માયાવાળો છે સૂક્ષ્મ છે પૃથ્વ્યાદિ પંચકાત દેશ વિભાગવાન પૃથ્વી આકાશ આકાશવાયુ અગ્નિ જળ પૃથ્વી આકાશને વડે દેશના વિભાગવાળો થઈ ગયો વૈરાજમ સ્થૂળ પ્રપંચાત્મકમ સ્થાનમ પ્રાપ્ય વૈરાજમ સ્થાનમ એટલે સ્થૂળ પ્રપંચરૂપ સ્થાન એને પ્રાપ્ત કર્યું એ પ્રાપ્ત કરીને વિરાટ ઉચ્યતે હવે એનું નામ વિરાટ એવું પડ્યું સચ અગ્નિ સૂર્યાદિ અવયવવાન ઇત્યર્થ અગ્નિ સૂર્ય વગેરેના અંગો બની ગયા ઉક્તે વિરાજી પૂર્વોક્તમ એવો માનવ સ્મારયતી ઉક્તે એટલે સ્થૂલોપાધિ કે સ્થૂળ છે ઉપાધિ જેને તે એવા વિરાટનું નિરૂપણ કર્યું એની બાબતમાં આગળ કહેલું પ્રમાણ યાદ કરાવે છે તથા જ વાર્તિકમાં કહે છે તથા જ મંત્રવર્ણ અત્ર યજ્ઞિમૂર્ધા એથી દૃશ્યતે તો અગ્નિમૂર્ધા ચક્ષુષી ચંદ્ર સૂર્ય દિશ્રોત્રે વાક વિવૃતાશ્ચ વેદા વાયુ પ્રાણ હૃદય વિશ્વમસ્ય પદ્યામ પૃથ્વી એશ ભૂતાંતરાત્મા મંડપના મંત્ર છે આ મંત્ર એના આ બધા દેવતાઓ છે એ વિરાટના અંગો છે એવું કે અગ્નિર્મૂર્ધા અગ્નિ છે એનું મસ્તક છે ચક્ષુષી ચંદ્ર સૂર્ય સૂર્યચંદ્ર છે એની ચક્ષુઓ છે દિશાશ્રોત્રે દિશાઓ છે એના કાન છે વા વિવૃતાશ્ચ વેદા આ વેદો છે એની વાણી છે આમ બધા દેવતાઓ એના કરણ છે એવું શ્રુતિ સ્મૃતિઓમાં કહેવામાં આવ્યું છે તથા ચ મંત્ર વર્ણ અત્ર યજ્ઞ મુગ્ધાથી દૃશ્યતે તદુપાદાન માત્ર સ્યુ દેવતા સ્વાભિમાન જાહા ટીકાકાર સમજાવે છે દેવહુ મૂર્ધાનમ અસ્ય વિપ્રાહ વદંત ઇત્યાદિ સ્મૃતિ અપી વાર્તિકકારે શ્રુતિનું ઉદાહરણ આપ્યું છે ટીકાકાર સ્મૃતિનું પણ ઉદાહરણ આપ્યું છે શ્રુતિ સ્મૃતિ બંને આ પ્રકારના છે ભૂખ પાદવ્યસ્ય ના બિર્વિદસ ચંદ્ર સૂર્ય ઉચ્ચ નેત્રે કર્ણાવાસા તો આપણો વિષ્ણુ સહસ્રનામમાં જે મંત્ર બોલીએ છીએ ધ્યાન શ્લોક એ પણ આ પ્રકારનું વર્ણન કરે છે કેવી રીતે સહસ્રમૂર્ત સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ વગેરે મુખાદ અગ્નિ રજાયત તો મુખમાંથી અગ્નિજન્યો આ બધી વસ્તુઓ છે એ વિરાટના શરીરના કરોડોના રૂપમાં બધા દેવતાઓ રહેલા છે એ બતાવે છે દર્શિતે વિરાજી દર્શિતે એટલે સ્થૂલોપાધિ કે સ્થૂળ ઉપાધિ જેની છે એવો જે વિરાટ કહેવામાં આવ્યો એની બાબતમાં યથોક્ત શ્રુતિ મૂલા ભવતી માનમ આ બધા શ્રુતિઓના મૂળ છે એને માટે પ્રમાણ બને છે એથી વક્તમ હિ શબ્દ તો વાર્તિકકારે હિ શબ્દ આપ્યો છે અગ્નિર્મૂર્ધામાં હિ અગ્નિર્મૂર્ધા એવું છે આ હિ શબ્દ બતાવે છે કે પ્રસિદ્ધ છે શ્રુતિ સ્મૃતિમાં વિરાજ સકાશાદ ઉત્પત્તિ અનુવદન અહીં વિરાટમાંથી ઉત્પત્તિ કહે છે હા આમ પરમાત્માથી ઉત્પત્તિ છે બધી નો અનુવાદ કરતા ઇન્દ્રાદિ દેવતા સ્વરૂપમ સંગૃહ્ણાતિ
ઇન્દ્ર વગેરે દેવતાઓ એના અંગો બન્યા છે એના સ્વરૂપની વાત કરે છે. એટલે ભાષ્યવાર્તિકારે કહ્યું તદુપાદાન માત્ર હસ્ય હો, એટલે કે આ વિરાટને જ ઉપાદાન બનાવનારા બધા દેવતાઓ જન્મ્યા. તો ટીકાકાર કહે છે ઇન્દ્રોહમ ઇત્યાદિ અભિમાનિત્વેન સાધક અવસ્થાયા પુમાન અવસ્થિત. તો માણસ જયારે ઇન્દ્ર બન્યો નથી એની પહેલાના જન્મમાં એ ભાવના કરે છે ઇન્દ્ર થયો તો મજા આવે, હા એટલે હું ઇન્દ્ર જ છું, હું ઇન્દ્ર જ છું, ઇન્દ્ર જ છું, હું ઇન્દ્ર છું, એ પ્રકારની અહંગ્રહ ઉપાસના સાધક તરીકે માણસ કરતો હતો. એટલે ઇન્દ્ર કેવી રીતે બન્યો? તો સાધક તરીકે ઇન્દ્રમાં અભિમાન ધરાવતો હતો. ઇન્દ્રોહમ ઇત્યાદિ અભિમાનિત્વેન સાધક અવસ્થાયા પુમાન અવસ્થિત, મનુષ્ય સાધક અવસ્થામાં હું ઇન્દ્ર છે પ્રકારના અભિમાનથી રહેતો હતો. તેના તદવાસનાપી દેવતાસુ ફલભૂતાસુ હેતુ હો, એટલે દેવતાઓના જન્મને માટેનું કારણ શું? એક કારણ એવું છે કે વિરાટને ઇન્દ્રિયોની જરૂર પડી માટે દેવતાઓની ઉત્પત્તિ થઈ. એક બીજું કારણ એ છે કે જીવ એ પ્રકારનું તાદાત્મ્ય સેવતો હતો કે મારી ઇન્દ્ર થવું છે, મારી ઇન્દ્ર થવું છે, એટલે હું ઇન્દ્ર છું, ઇન્દ્ર છું. એટલે અહંગ્રહ ઉપાસના સાધક અવસ્થામાં યજમાને કરી માટે ઇન્દ્રની ઉત્પત્તિ થઈ, એ એક કારણ છે. બીજું કારણ એ કહ્યું કે વિરાટને કર્ણોની જરૂર પડી માટે ઇન્દ્રિયો તરીકે દેવતા ઉત્પન્ન થયા, એ બીજું કારણ છે. એ વાર્તિકકારે કહ્યું બંને વસ્તુ સદ ઉપાદાન માત્ર હસ્યો દેવતા, હા તો એક તો એને ઉપાદાન બનાવીને એમાંથી દેવતાઓ જન્મ્યા, અને બીજું સ્વઅભિમાન જાહા તો સાધક અવસ્થામાં અભિમાન સેવ્યું હતું માટે. આ વાર્તિકના અર્થના અક્ષરની સમજ પડી ગઈ હતી. હા દેવતા હસ્યો સ્વાભિમાન જા, સ્વાભિમાન એટલે કોનું સમજવાનું? એ સાધક અવસ્થામાં એને જે કર્યું હતી ઉપાસના કે અભિમાન એમાંથી ઇન્દ્ર બની ગયો, આ કોઈ પ્રકારે એમાંથી સમજાય નહીં. એટલે બધા લોકોની ક્ષમતા કે બુદ્ધિ કે ટ્યુનિંગ અપ કે સાધના કે ઉપાસના આ બધું દિવ્ય કે અલૌકિક એટલે માણસની બુદ્ધિ કે સમજની બહાર ના હોય તો શક્ય નથી. કે સંજોગોમાં આ વાર્તિકની ટીકા કરી ના શકાય. અને વાર્તિક ભાષ્ય વાર્તિક છે એટલે ભાષ્યમાંથી એમને આ બધી સમજ પડે વાર્તિકકારને, અને વાર્તિકકારમાંથી ટીકાકારને આવી સમજવો પડે. અનાદિ તો ચલતી આવી છે, બસ આવું ચાલ્યા છે. પહેલું નામની કોઈ વસ્તુ જ નથી, દરેકમાં આગલું છે જ. અનાદિ એટલે જો આજે પહેલો ઇન્દ્ર બન્યો એવું કહીએ તો આદિ થઈ ગયો ને એનો, અનાદિને ચાલતું જ આવ્યું છે. દરેક ઇન્દ્રની પહેલા ઇન્દ્ર હતો, દરેક યજમાનની પહેલા ઇન્દ્ર હતો, બધા દેવતા આવું જ હતું બધું. કોઈ એક કલ્પની ઉત્પત્તિ અનાદિ એટલે આરંભ નથી, અનાદિ એટલે કારણ નથી. જેનું કોઈ કારણ જ નથી, કારણ ના હોય તો ઉત્પત્તિ જ ના થાય. જેનું કોઈ કારણ નથી, જેની કોઈ ઉત્પત્તિ નથી, એની ઉત્પત્તિની આ બધી પ્રક્રિયા સમજાવવામાં આવી રહી છે એવું છે. હવે જેટલી આપણી શ્રદ્ધા, અને પણ શ્રદ્ધા રાખ્યા વગર છૂટકો જ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, પુણ્ય પ્રાપ્તિનું સાધન છે. રસ પડે કે ના પડે, સમજ પડે કે ના પડે, અને આને આપણે કરવાનું શું, આવું જે કંઈ આપણા મનમાં વિચાર આવતો હોય તે આ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે એમ સમજીને આપણે ચાલવાનું. અને પુણ્ય પ્રાપ્તિ કરવી, પુણ્ય શેને માટે પ્રાપ્ત કરવું? આવતીકાલે આપણું અધ્યયન ચાલુ રહે એને માટે. જો આવું પણ ઘણાને કરતા મેં જોયા છે, અમુક વસ્તુ આવે આ રસ પડે એવી નથી, અમુક બે ચાર દડા ના આવે, પછી પાછું સારું સારું શરૂ થાય ને એટલે પાછા આવે, પાછું અમુક શરૂ થાય એટલે ના આવે. તો આપણી બુદ્ધિમાં શ્રદ્ધા થઈ ગઈ ને આપણી, આપણે તો શાસ્ત્રોમાં શ્રદ્ધા છે, આપણી ગુરુજીમાં શ્રદ્ધા છે. એટલે ગુરુજી જયારે આ ભણાવતા હશે અને શાસ્ત્રો આ બધું લખતો હશે, ભાષ્યકાર મહારાજ કે કોઈને કોઈ પ્રકારનો અવકાશ છે જ નહીં. 32 માંના 100 વર્ષ તો પૂરા થઈ ગયા છે, અને આ માનો કે 8 થી 16 માં આ બધું લખ્યું ભાષ્યકારે, તો એમને 8 થી 16 8 જ વર્ષ મળ્યા છે લખવાના. 16મા વર્ષથી પ્રચાર કર્યો એટલે લખવાનું કામકાજ તો 8 વર્ષ ચાલ્યું. તો 8 વર્ષમાં એમને લખવાનું ને તે પાછું એક જગ્યાએ બેઠા તો નહીં જ હોય, એ બધું ફરતા હશે, કાં તો બદ્રીનાથમાં બેસીને લખ્યું હશે,
આટલી ઠંડીમાં હાથપગ ચાલવાનું, પેન ચાલવીને આ બધું શું હશે ભગવાન જ જાણે. એમાં એમણે લખ્યું અને લખેલું પાછું હાથમાં આવ્યું. પેલી સહી કેટલી લઈ, પેલા કઈ પ્રિન્ટિંગ નહોતું અને ઇંક પેન નહોતી, એટલે કેટલો કે કલમ છે બોળી બોળી લખતા હશે, કેટલી સહીના પોટ લઈને ફરતા હશે અને કેટલા કિતારા કલમો રાખતા હશે અને બોળી બોળી લખતા તો કેટલો કંટાળો આવતો હશે અને તો એ લખ્યા જ કરતા હશે ને આ બધી વસ્તુ સચવાઈ હશે. એ સચવાયેલું પ્રિન્ટિંગ ને પ્રાપ્ત થયું ને અહીં આવ્યું. ભાષ્યકાર મહારાજના જીવન ચરિત્રમાંથી ક્યાં જન્મે એનો પણ નક્કી નથી, કઈ સાલમાં જન્મે એ નક્કી નથી, કયા ગામમાં જન્મે, કયા મા બાપ હતા, એમના નામ શું હતા, આમાંની કોઈ પણ વસ્તુ ઐતિહાસિક રીતે 100% નક્કી નથી. બધી જ વસ્તુમાં વિવાદ ચાલે છે, આમ હશે કે તેમ હશે. પેલા આટલા 1200 વર્ષ થયા કે 2500 વર્ષ થયા શંકરાચાર્યોના જ ઝઘડા છે. એટલે આપણે બધા બાકીની 3 પીઠો 1200-2500 માને છે, બાકીની પીઠો 2500 માને છે મને લાગે છે, અને શૃંગેરીવાળા 1200 માને છે. એવું છે ને, કારણ કે શૃંગેરીમાં બહુ ઇતિહાસ મળતો નથી, લાંબો આચાર્યોનો વચ્ચે કઈ ખંડિત થઈ ગયો છે, એમણે 1200 વર્ષ કરી નાખ્યા અને મચી પડ્યા છે. અદ્વૈતનો સિદ્ધાંત જેટલો સાચો છે એટલો જ અમારો સિદ્ધાંત સાચો છે કે 1200 વર્ષ થયા છે, એટલા બધા કટ્ટર રીતે મચી પડ્યા છે અને આ બધા લોકો એનાથી મચી પડ્યા છે કે 2500 વર્ષ છે. એટલે હવે શંકરાચાર્ય મહારાજની બાબતમાં બધું જ અનિશ્ચિત છે. એ સંજોગોમાં ભાષ્ય આપણને પ્રાપ્ત છે, આ તો કેટલી બધી મોટી વાત ના કહેવાય. બાકી ધેર ઇઝ નો વે, આને પ્રેઝર્વેશન કરવા માટેનો કોઈ રસ્તો દેખાતો જ નથી. અને કશું ના સચવાયું ને આ કેવી રીતે સચવાયું, અને અક્ષરશઃ લખેલું પ્રાપ્ત થયું આપણને, એ તો હવે ઇતિહાસના જાણકારો કે સાહિત્યના ઇતિહાસના જાણકારો કે ત્યારે હસ્તપ્રતો પણ કોઈ જગ્યાએ સાંભળ્યો હસ્તપ્રતો શેની હસ્તપ્રત ના ના કૈલાસ આશ્રમ બન્યો, વિષ્ણુ દેવાનંદજી વગેરે જે લખ્યું હતું ને એની હસ્તપ્રત એમાંથી બનાવ્યું. એટલે એમને આગલા આચાર્યો જેમ આપણે આપણી ચોપડીમાં 1000 સૂચનાઓ લખી હોય, 1000 સમજો લખી હોય ફૂટનોટ્સ, એ પછી અને એ બધું વાંચી શકાય એવું ના જોઈએ, કારણ કે માણસે પોતાની ચોપડીમાં ચારે બાજુ ખૂણે ખાચરે લખલખ કર્યું હોય, એનું સંશોધન કરીને એને ફૂટનોટ્સ તરીકે લોકોએ બહાર પાડ્યું, કરોડપત્રોને ફૂટનોટ્સ. એટલું એટલે આગલી પેઢી 2-4 પેઢીના આચાર્યોનું લખાણ હતું, એની હસ્તપ્રતો લઈને એમણે એમાંથી આ તૈયાર કરી ફૂટનોટ્સ. પરંતુ મૂળ ભાષ્યકારનું અને વાર્તિકકારનું મચલેસ આમાંનું કશું કોઈ જગ્યા ઉપલબ્ધ છે એવી ખબર નથી. ઇન્ટરનેટ પર જોઈ શકાય કે આ લોકોની હસ્તપ્રતો છે કે નહીં, મારા હિસાબે તો નથી, 100% નથી. એટલે આ ચાલતું આવ્યું છે એ જ જે છે તે આવ્યું હશે, પણ મૂળ એના સ્રોત ખોવાઈ ગયા હશે એટલે છપાયેલું આપણા હાથમાં આવ્યું, એટલે પરંપરાથી પ્રાપ્ત હશે પણ આગલું ખોવાઈ ગયું હશે. મહાન વસ્તુ છે કે આ પ્રાપ્ત છે, ભાષ્યકારનું બધું જ ખોવાઈ ગયું છે. કઈ ક્યાં શરીર નોંધ થયો એ સુધા નક્કી નથી, એમાંય કાંચીવાળા કહે છે તમાર ત્યાં થયું, બાકી ના કહે છે કેદારમાં થયું. કેદારવાળાએ મંદિર બાંધ્યું છે જ્યાં ભગવાનનો શરીર ગયું, અને કાંચીવાળા તો કહે છે કે અમારે ત્યાં થયું. એટલે આવું બધું છે, પણ ભાષ્ય સચવાઈ ગયું છે. વા પુરાણો જેવી રીતે છે એવી રીતે આ છે એવું માનવાનું મન થાય, પણ એવું નથી, ઐતિહાસિક ચોક્કસ છે. પુરાણોને તો ભગવાન જ જાણે કે ક્યારે બન્યા ને કોણે બનાવ્યા, પણ પુરાણમાં મળે છે કે નર્મદાને કિનારે જેટલા તીર્થો છે આના પછી આના પછી આ ઉત્તર કિનારે આ છે, દક્ષિણ કિનારે આ છે, આની પછી આ છે, બધું એવા પુરાણો મળે છે. પછી તીર્થો જોઈ જોઈને પુરાણ બનાવ્યા કે પુરાણ જોઈને તીર્થ બનાવ્યા કે એમને પુરાણ બન્યા ને બંને સરખા થઈ ગયા, આ બધું તો અનિર્વચનીય છે. બાકી આખા એવા એટલે આખી નર્મદાની ચારે બાજુના બંને દક્ષિણ ઉત્તર આખા કિનારાઓના કંઈક 2200 કિલોમીટર છે હું ધારું છું, એ બધાના તીર્થ ઉપર સળંગ ફરવું અને તીર્થોની નોંધ લેવી, તીર્થોની કથા હોય પાછી કે આ તીર્થ આવી રીતે બને અને એમાં આ દેવતાએ આણે તપશ્ચર્યા કરી
આ દેવતા પ્રસન્ન થયા, આ વરદાન આપ્યું, અને આવું બધું બધા એક એક તીર્થની કથા હોય. એટલી બધી કથાઓ અને એટલા બધા તીર્થો અને ખરેખર ભૂગોળમાં વાસ્તવિક જેવી રીતે છે એની જોડે મેચ થતા હોય આ પુરાણો. એ નહીં, બધા પુરાણોમાં બધા તીર્થો, નૈમિષારણ્યની પણ કથા હોય ને બધી, જેટલા પુરાણ જેટલા તીર્થો છે ભારતના, પુરાણોમાં બધા તીર્થોની કથાઓ છે અને બધા તીર્થના નિરૂપણ છે કે આ જગ્યા એનું એની ભૌગોલિક જગ્યા બતાવી છે. આનાથી આટલી કિનારે આ આ દક્ષિણ દિશામાં આટલા જગ્યાએ આમાં આ ને બધું, અયોધ્યા માટે પણ આ બધું શોધી કાઢેલું છે કે પુરાણમાં મળે છે કે અયોધ્યા રામ જન્મ આ જગ્યાએ છે. એનો આધાર લોકો ટાંકે છે બતાવવા માટે કે અયોધ્યા રામ જન્મભૂમિ છે. તો આ બધા પુરાણો કેવી રીતે બન્યા હશે અને કેવી રીતે મેચ થતા હશે ભૂગોળ સાથે એ મને ખબર નથી. એ કલ્પનાઓ હશે કે કલ્પના સાચી પડતી હશે કે વી ડુ નોટ નો. કમસે કમ ભાષ્ય વાત એવું નહીં હોય મારી આશા છે કે ભાષ્ય તો ઐતિહાસિક વસ્તુ હશે જ, એટલે કે ભાષ્યકાર મહારાજે ખરેખર લખ્યું હશે અને એ આપણા સુધી પહોંચ્યું હશે એવી આપણી શ્રદ્ધા છે. પછીના ઘણા શંકરાચાર્ય હા કોઈએ લખ્યું પણ એમણે લખ્યો એવો નિયમ નથી. ઘણા સ્તોત્રો શંકરાચાર્ય નામથી જાય છે, મૂળ શંકરાચાર્યના નથી, પછીના શંકરાચાર્યોના છે, બીજા કોઈ મહાત્મા હોય એમના નામે લખી દે એવું બધું. એટલે કોઈકે લખ્યું હોય પણ આદ્ય શંકરાચાર્ય લખ્યું છે એવો નિયમ નથી. જયારે આ ભાષ્ય તો આપણને ખાતરી છે કે આદ્ય શંકરાચાર્ય લખ્યું છે. ઐતિહાસિક રીતે સિદ્ધ કરે છે આ લોકો કે પછીના જેમની તારીખો ખબર છે એ લોકોએ આ કોટ કર્યું છે, એનો અર્થ એની પહેલા છે, એને આ કોટ કર્યું મારે એની પહેલા છે, એમ કરીને સ્કોલરો શોધી કાઢતા હોય છે ખરા કે આ જૂનામાં જૂનું છે કે પ્રાચીન છે ને એવું બધું. ઈશ્વરની કૃપાથી આપણને ચિંતા નથી બનતી અને આપણે તો બહુ ખાતરી જ છે આપણને કે ભાષ્યકારનું લખેલું છે, ભાષ્ય વાંચીએ છીએ આપણે, એટલે આપણે તો ભાષ્યકાર મહારાજને જ ભણી રહ્યા છીએ. એવું શ્રદ્ધા રાખે કે આ બધું લખે છે તો એના માટે કારણ હશે. થોડું થોડું ના સમજાય એવું કે બિનજરૂરી લાગતું હોય તો પણ એમની દ્રષ્ટિએ જરૂર ન છે, એમને શ્રદ્ધામાં શ્રદ્ધા રાખીને પણ આપણે એટલો સમય પસાર કરી લઈએ છીએ ને વાંચી લઈએ છીએ. પણ એ બહુ ઈચ્છનીય નથી હોતું કે આપણે આપણી બુદ્ધિથી નક્કી કરીએ કે આટલું ભણવું ને આટલું ના ભણવું ને આટલા વર્ગમાં જવું ને આટલામાં. લોકો એવા સ્પષ્ટ હોય છે કે પેલો યમે વૈષ્ણવ વૃણોતે તેને લભ્ય હ, એ મંત્ર આવે ને ત્યારે કહેજો ત્યારે હું મંડક મારીશ. એટલે ઘણા લોકો ઘણી જગ્યાઓમાં સ્પષ્ટ હોય છે કે આટલું ભણવાની જરૂર નથી પછી આટલું ભણીશું. તો આ બધામાં આપણી બુદ્ધિ જ પ્રમાણ થાય છે, શાસ્ત્ર કે ગુરુ પ્રમાણ નથી થતા એવું થઈ જાય છે. તેના તદવાસના આપી દેવતાસુ ફલભૂતાસુ હેતુ હિત્યા સ્વાભિમાન. પછીના વાર્તિકની ટીકામાં કહે છે ભવંતુ એવમ વિધાની પ્રવેશ અધિકરણાની. ચાલો ટૂંકમાં પ્રવેશના અધિકરણો બન્યા, અજ્ઞાન એ પહેલું અધિકરણ થયું, પછી સૂત્ર, પછી હિરણ્યગર્ભ, પછી વિરાટ, પછી વિરાટમાંથી અને ઇન્દ્રિયો એટલે કે દેવતાઓ, આ બધા અધિકરણો કે ઉપાધિઓ બની જેમાં પરમાત્મા પ્રતિબિંબિત થઈને પ્રવેશ કરતો ગયો. તો શું પ્રવિષ્ટમ ચૈતન્યમ એકમ અનેકમ વા. હવે આ બધામાં જે ચૈતન્ય પ્રવેશ કર્યો, ઉપાધિઓ તો ઘણી થઈ ગઈ, આ બધી ઉપાધિમાં પ્રવેશ કરનારો ચૈતન્ય એક છે કે અનેક છે? બરાબર, આટલા બધામાં એક તો પ્રવેશ ના જ કરી શકે. આદ્ય જો પહેલો પક્ષ સ્વીકારો કે ચૈતન્ય એક છે તો શું થશે, જીવ ભેદ વ્યવહાર અયોગાત. તો આ જીવ જુદો, આ જીવ જુદો, આ જીવ જુદો, એ ભેદનો વ્યવહાર કેવી રીતે થશે? એક જ ચૈતન્ય પ્રવેશ કરનારું હોય તો દરેક જીવ જુદો છે એ શી રીતે થશે? બીજો રાખો તો અનેક જીવ અનેક ચૈતન્ય પ્રવેશ કરે છે, જો અનેક ચૈતન્ય પ્રવેશ કરતા હોય તો અદ્વૈત હતી તો અદ્વૈતનો નાશ થઈ જશે. એથી આ શંકા આ એવી શંકા કરીને વાર્તિકકાર કહે છે. આદિ ભૌતિક ભૂતાનામ તથૈવ અધ્યાત્મ રૂપિણામ પૂર્વોક્તાનામ પરિચ્છેદ હિ અવિદ્યા કામ કર્મ બિહિ. તો આદિ ભૌતિક અને અધ્યાત્મ ટીકાકાર કહે છે તથૈવ એટલે આદિભૂત આદિદૈવિક ભૂત સમુચ્ચયાર્થ. એટલે આદિ ભૌતિક અને આધ્યાત્મિક કયા છે, આથી દૈવિક નથી કયા પણ તથૈવ છે એમાં સમજી લેવાનું.
કે આથી ભૌતિક, આથી દૈવિક અને આધ્યાત્મિક આ બધા જ ભૂતો પૂર્વોક્તાનામ એટલે પ્રત્યંગ મોહ મર્દ બુદ્ધિ ઇત્યાદવ ઉક્તાનામ. તો પ્રત્યેક આત્માનો અવિદ્યા, પછી મરુત એટલે પ્રાણ એટલે કે સૂત્ર, બુદ્ધિ એટલે હિરણ્ય ગર્ભ, આ બધામાં જે કહ્યું છે તે તત્તદ ઉપાધિશુ પ્રવિષ્ટ ચૈતન્યસ્ય ઐક્યેપી, તે ઉપાધિમાં પ્રવેશેલું ચૈતન્ય એક જ છે, છતાં પણ જીવ ભેદ વ્યવહાર અવિદ્યા દિવસાત જીવો ભિન્ન દેખાય છે, એ અવિદ્યા વગેરેને કારણે છે. પ્રવેશ કરનાર ચૈતન્ય એક છે, પરંતુ ઉપાધિઓ અનેક છે, માટે અનેક દેખાય છે. નથી મળતું કયું પાનું છે તમારું? 125મું પાનું. તમે નંબર આપેલા છે વાર્તિકના? નંબરે આપ્યા છે. એક તો 513મું વાર્તિકની ટીકા ચાલે છે, 513ની ટીકા ચાલે છે. કેટલી સગવડ કહેવાય, નંબર પણ આપ્યા છે અને શ્લોકની જોડે ટીકા છે. તત્તદ ઉપાધિષુ પ્રવિષ્ટ ચૈતન્ય છે ઐક્યેપી, પેતે ઉપાધિમાં પ્રવેશ કરનાર ચૈતન્ય એક છે, છતાં પણ જીવ ભેદ વ્યવહાર, જીવો ભિન્ન જેવો જે વ્યવહાર થાય છે તે અવિદ્યાદી વશાત, એ અવિદ્યા કામ કર્મને વશ થઈને થાય છે. અવિદ્યા દેહે અવિદ્યમાન પરિચ્છેદ પરિનિર્માણ નિપુણતા દ્યોતના કોઈ શબ્દ. અવિદ્યા ઘણી નિપુણ છે, તો નિપુણતા કઈ નિપુણતા ધરાવે છે અવિદ્યા? અવિદ્યમાન પરિચ્છેદ પરિનિર્માણ નિપુણતા, જે પરિચ્છેદ કે જે વિભાગો નથી એનું નિર્માણ કરવાની નિપુણતા અવિદ્યા ધરાવે છે, એ બતાવનારો હી હી એટલે પ્રસિદ્ધ છે એમ. બસ આ તો એમની ઉત્પ્રેક્ષા. એટલે વાર્તિકકારના ટેકાકારને કેવો સરસ અર્થ હી માંથી શોધી કાઢ્યો એમણે. પ્રવેશ વાક્યાર્થ ઉપસંહરતી, તો પ્રવેશના બધના મના કરશો. પ્રવેશ વાક્યના અર્થનો ઉપસંહાર કરતા કહે છે સૂત્રાદિ. વાર્તિકમાં સૂત્રાદિ સ્થાણુ પર્યંતમ જગત સૃષ્ટવા આત્મમાયયા સ્વ આભાસ ઐક સહાયાત્મા તદેવ પ્રાવિશત હરિહિ ઇતિ. આવ્યું સ્વામ? ક્યાં આવ્યું તું? ફૂટનોટમાં આવી ગયું આગળ, બરાબર. અમાર તો ઉપર જ છે. તો એ આમાં છે શ્લોક 514મો. સૂત્રથી શરૂ કરીને સ્થાણુ સુધીમાં આખા જગતનું સર્જન કર્યું, પોતાની માયાથી સર્જન કર્યું, એને માટે સહાય છે હતી કે એકમાત્ર પોતાનો પ્રતિબિંબ એ જ એની સહાય છે. નારાયણ જગતનું સર્જન કરે છે, મદદ કોને લે છે? એ પોતાનો એક ચમચો મોકલી આપ્યો, પેલા પ્રતિબિંબિત થયું, અવિદ્યામાં જોડાઈ ગયો પ્રતિબિંબ દ્વારા, બચાવ્યું જગત. કલ્પના કેટલું મોટું કામ કરી શકે છે. એટલે આપણે આ વસ્તુ જોઈએ કે આપણે એકવાર કલ્પના કરીએ કે આ મારો પતિ છે બસ, અને પછી તો ચાલ્યું એટલે બિલકુલ. જો એક આમ સેકન્ડ પહેલા, ઘડીક પહેલા સ્ત્રી પુરુષનો કઈ સંબંધ જ નહોતો, પેલું પેલાને ઘેર, પેલું પેલાને ઘેર, ઓળખતા નહોતા, જોતા નહોતા, બોલતા નહોતા. અને એક અગ્નિની સાક્ષી, હિન્દુસ્તાનમાં અગ્નિની સાક્ષી જોઈએ તેટલું સારું છે. અગ્નિની સાક્ષીએ શરૂ કર્યું એટલા માટે, આ તો અગ્નિએ નક્કી કરી આપ્યું છે, દેવતાઓએ નક્કી કરી આપ્યું છે, ધેટ્સ હાઉ ધે એક્સેપ્ટ. બીજા લોકો કેવી રીતે સ્વીકારતા હશે આપણને ખબર નથી. બાકી અત્યંત અજાણ્યા વ્યક્તિઓએ એવો સંબંધ ઉભો કરવો કે આખી જિંદગી સુધી કે મારું સર્વસ્વ એ છે ને એનું સર્વસ્વ આ છે, આવો સંબંધ કેવળ કલ્પના ઉપર જ ચાલ્યો ને. કે માની લો કે આ મારો પતિ છે, માની લો કે આ મારી પત્ની છે, એટલે એક સંસ્કાર નાખ્યા, એક ખબર જ છે કે કશો સંબંધ નથી, એમાંથી આ ઉભો કર્યો એટલે આપણે જ સર્જ્યો છે. પછી કહે કે ઇટ વોઝ મેડ ઇન હેવન, તો સ્વર્ગમાં નક્કી થયું તો વાતો છે બધી. આપણા સમાજમાં આ સ્વીકાર કરવામાં આવ્યો છે કે પતિ પત્ની ઈશ્વરે નક્કી કરીને મોકલ્યા છે, એ સંબંધ છે અને જાળવવાનો છે. કેવળ કલ્પનાથી ઉભું કરેલું, પછી એના સંતાનોને સંતાન કહેવાને, મા બાપને મા બાપ કહેવાને, એટલે કલ્પના દ્વારા પણ મોટું બનાવી શકાય. આપણે જોઈએ છીએ સ્વપ્નમાં તો બનાવીએ છીએ એમ, નારાયણની કલ્પના કેવળ આખું મોટું મોટું જગત બની ગયું કેવળ કલ્પનાથી, પ્રતિબિંબ રૂપે પ્રવેશથી બસ. અને આ પ્રવેશ, આ જે જીવ જેને હું કહું છું ને, એ કોણ છે ખબર છે? જેને હું કહું છું તે આ પ્રતિબિંબ છે. જીવ એટલે ચિદાભાસ,
એને અહંકાર કે ચિદાભાસ જેની પ્રાતિભાસિક સત્તા છે એને હું કહું છું, એ ઉપાધિમાં તાદાત્મ્ય કરે છે. એટલે પ્રતિબિંબ પોતા હું કોણ છું એ પ્રતિબિંબને નક્કી કરવું હોય તો એને શું કરવું જોઈએ ખબર છે? પ્રતિબિંબ જાણવું હોય કે હું કોણ છું તો એને શું કરવું જોઈએ? હા, એ સૂર્ય સામે જોવું જોઈએ કે હું સૂર્ય છું. એને બદલે એ ઉપાધિ સામે જોવે, અરીસા સામે જોવે છે અને નક્કી કરે છે કે હું આ છું. એમ હું અજ્ઞાન રૂપી ઉપાધિ અને અજ્ઞાનમાંથી જન્મેલો આ શરીર એમાં જોઈને નક્કી કરું છું કે હું કોણ છું. મારે શું કરવું જોઈએ? ચૈતન્યની સામે જોઈને નક્કી કરવું જોઈએ. ચૈતન્ય સામે કેવી રીતે જવું? શાસ્ત્ર રૂપી અરીસાની મદદથી. શાસ્ત્રો કહે છે કે હું પૂર્ણ છું, એટલે મારે નિર્ણય કરવો જોઈએ કે હું પૂર્ણ છું. પછી પૂછવાનું કે અપૂર્ણતા ક્યાંથી આવી? બીજી બધી જગ્યાએ, બીજી બધી ફિલોસોફીમાં આવું છે કે એ જુએ છે કે હું તો અપૂર્ણ છું, આ ભિન્ન છે, અનેક છે. એ પૂર્ણ કેવી રીતે હોય? એટલે પોતાના અનુભવના આધારે શાસ્ત્રને પડકારે છે બાકીની ફિલોસોફી. એક વેદાંતની ફિલોસોફી એવી છે કે શાસ્ત્રના વાક્યથી શરૂ કરે છે. હું ચૈતન્ય પૂર્ણ છું, મને કોઈ સહાય છે જ નહીં, કોઈ સામગ્રી નથી, કોઈ હાથપગ નથી, કોઈ અજ્ઞાન કશું જ છે નહીં. તો પછી મારામાં દ્વૈત કેવી રીતે હોય? પ્રવેશ કરનારો પૂર્ણ હું છું તો આમાં પ્રવેશ કર્યો, કેવો પ્રવેશ? પ્રતિબિંબિત થયો ખાલી. તો પ્રતિબિંબિત થવા માત્રથી હું અપૂર્ણ બની શકું? સૂર્ય ગમે તે દુનિયામાં પ્રતિબિંબિત થાય, પેલું ચંડાલ વાટી પયત પૂરે ચંડાળની શેરીમાંથી નીકળતી પાણીની નીક છે, ગંદા પાણીની, એમાંથી પ્રતિબિંબિત થાય તો શું સૂર્ય મલિન થઈ જાય? સૂર્ય ક્યાંય પ્રતિબિંબિત થાય તો મલિન ના થાય, એવી રીતે હું તો પૂર્ણ છું. ઉપાધિમાં પ્રવેશ કરું તોય હું અપૂર્ણ કેવી રીતે થાય? આવી ચિંતા, આવું ચિંતન વેદાંતનું છે. આ પ્રવેશની પ્રક્રિયા આટલી બધી કેમ સમજાવવામાં આવે છે? આવું સમજવા માટે કે પ્રવેશ જે થયો છે એ તો માત્ર ને માત્ર આધ્યાત્મિક સંબંધ છે. તો હું કોણ છું? જેણે પ્રવેશ કર્યો, સહ એ સહ જેને પ્રવેશ કર્યો એ અત્યારે હું તરીકે મળી રહ્યો છે. તો પછી જે હું છે એ પ્રવેશ કરનાર કરતા જુદો હોય તો જુદો કેવી રીતે હોય? બરાબર ને? સોનાએ પ્રવેશ કર્યો સળિયામાં, સોનાએ પ્રવેશ કર્યો તારમાં, સોનાએ પ્રવેશ કર્યો કટ્ટામાં, કડીઓમાં, માળામાં. તો સોના કરતા એક પણ તબક્કે એક પણ વસ્તુ જુદી કેવી રીતે હોય? એ સમજાવવા માટે પ્રવેશ કર્યો. જે પ્રવેશ કરનારો જો પૂર્ણ હોય તો એમાંથી કોઈ પણ તબક્કે હું એના કરતા જુદો કેવી રીતે હોઉં? એટલે હું પૂર્ણ કેવી રીતે હોઉં એ પ્રશ્ન જ નથી આવતો. વેદાંત સિદ્ધાંત આ પ્રશ્ન કરે છે કે પ્રવેશ કરનારો પૂર્ણ હોય તો હવે જે હું હું કરે છે એ પૂર્ણ કરતા જુદો કેવી રીતે હોય? એટલે કે હું પૂર્ણ કરતા જુદો કેવી રીતે હોઉં? જો ના જ હોઉં તો હું પૂર્ણ કરતા જુદો છે એવું માનું છું, શું કરવાય? એવું વર્તું છું શા માટે? શા માટે હું પૂર્ણ તરીકે નથી વર્તતો? બરાબર? એટલે હું શું કરવાનું? હું પૂર્ણ છું, હું આનંદ ઘન છું. ફેક ઇટ ટિલ મેક ઇટ. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી એ બની ના શકે ત્યાં સુધી ફેંકા ફેંક. આ ફેક એટલે આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણે ફેંકવું. હું તો પૂર્ણ છું, જોયું જશે પછી જે થશે તે. એમ એમ તો ભાવના તો કરવા માંડીએ, હું પૂર્ણ છું, હું આનંદ છું વગેરે. સૂત્રાજ સ્થાનો પર્યંત જગત સૃષ્ટવા આત્મમાયા, પોતાની માયાથી સૂત્રથી શરૂ કરીને સ્થાણુ સુધીનું જગત સર્જન કર્યું. સહાય કોની હતી? સ્વ આભાસ એક સહાય, પોતાના પ્રતિબિંબ એ જ સહાય છે. તદેવ પછી એ જે સર્જન કર્યામાં જ હરિએ પ્રવેશ કર્યો. ટીકાકાર કહે છે પ્રવેશ વાક્યા સંભાળતી એક સ્વ આભાસ સહાય અસ્ય સહ સ્વ આભાસ એક સહાય, પોતાનો આભાસ એક એનું મદદનીશ છે. સચૌ સ્વ આત્મા છે અને એ જે આત્મા છે તે સ્વસ્તુતમ સૃષ્ટમ જગત પ્રાવેશત એથી યોજના એણે પોતાના સર્જેલા જગતમાં પ્રવેશ કર્યો. સૃષ્ટો પ્રવેશ એટલે સાધારણ હેતુ આહ. આ પ્રવેશનું સાધારણ કારણ શું? તો કહે છે કે આત્મા હતી. પ્રવિષ્ટસ્ય તત્ર તત્ર પાલયિતૃતમ સૂચયતી, એ ત્યાં ત્યાં પાલન કરે છે, જ્યાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં એ બતાવતા કહ્યું હરિ હરિનું કામ પાલન કરવાનું છે. તો પેલી એક પાદનો દોધરી મૂકી હતી મારામાંથી એ વાંચી લઈએ. પ્રત્યેક મોહ પરસ્ય ઉપાધિ, આ પ્રત્યેકાત્માનો મોહ અવિદ્યા એ પહેલી એની ઉપાધિ છે ચૈતન્યની. મરુત પ્રાણસૂત્ર ઉપાધિ, પ્રાણસૂત્રની ઉપાધિ છે.
બુદ્ધિ અંતઃકરણ હિરણ્ય ગર્ભ ઉપાધિ, હિરણ્ય ગર્ભની ઉપાધિ અંતઃકરણ છે. ચક્ષુ શબ્દને સર્વાણી ઇન્દ્રિયાણી લક્ષ્યંતે, તો ચક્ષુ કયા એટલે બધી ઇન્દ્રિયો સમજી લેવાની. સ્થૂળો દેહ સચ સર્વ વિરાટ ઉપાધિ, બધા સ્થૂળ દેહો છે એ વિરાટની ઉપાધિ છે. આદિ શબ્દેન અસ્મદાદિના ઉપાધય વ્યસ્તય કર્માદિ ઉચ્યંતે, આદિ કયો એનાથી આપણી બધાની ઉપાધિઓ વ્યષ્ટિ કર્મ સમજી લેવાના. એતદ્રૂપીણામ ઉપહિતાના ઈશાદિનામ સર્વોપાધિ વિધુરેણ બ્રહ્મણા એક્યમ પ્રવિષ્ટ શબ્દ. પ્રવિષ્ટ શબ્દનો અર્થ શું છે? તો કે આ પ્રકારના ઉપહિતાના ઈશાદિનામ સર્વોપાધિ વિધુરેણ બ્રહ્મણા, આ બધી ઉપાધિઓ વાળા જે છે જીવો એમને પેલો ઉપાધિ વિધુર, બધી ઉપાધિ વગરનો જે બ્રહ્મ છે એની સાથે ઐક્ય છે એવો પ્રવિષ્ટ શબ્દનો અર્થ છે. એટલે પ્રવેશ કરનાર કેવો આમ ધીમે 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 ચારે બાજુ પ્રસરી ગયો એ બતાવવા માટે આટલું મોટું વર્ણન કર્યું, પણ કોણ? સહ. એણે પ્રવેશ કર્યો, એણે પ્રવેશ કર્યો, એણે પ્રવેશ કર્યો. આ ચારે બાજુ જે નાના મોટા ડાળા પાંદડા દેખાય છે બધો એ જ છે. એટલા માટે જ્યાં જે છે તે એ જ છે એવું કહેવાનું એ પ્રવેશ શબ્દનો અર્થ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.